રુઝાન બેન, ફરીથી આપની પાસે આવવા માંગીશ. પાછો તમારો ટર્ન આવ્યો, પણ ટર્નમાં મારે એ પૂછવું છે કે હમણાં બેને વાત કરી, હવે કેને હેરેસમેન્ટ ગણીશું? એમ સમજો કે ભાઈ શોષણ કર્યું હોય તો એ ગુનેગાર જ છે, પણ માની લો કે એને એવું કીધું કે તમે ખૂબ સારા લાગો છો, અથવા તો સુંદર લાગો છો, વ્યાખ્યા આપી દઉં, કપડા સારા છે. સી, ગવર્નમેન્ટે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસનો એક લો બનાવ્યો છે, અને એ કોઈ બી જગ્યા, એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેથે બી 10 લોકોથી વધારે કામ કરતા હોય, જરૂરી નથી કે સ્ત્રી હોવી જોઈએ, ખાલી પુરુષ કામ કરતા હોય તો બી એ લોકોએ આઈસીસી ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી જે બધું કરવું પડે. હવે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેને કહેવાય? અગર કોઈ તમને બેનને પોર્નોગ્રાફી બતાવો, એટલે આમ જોઈને આમ કઈ કામ આમ ઇશારા કરો, ચેન ચાલા કરો બહેનો જોડે, તમે કલર્ડ રિમાર્ક્સ આપો, તમે એને શું કહેવાય, તું મારા માટે આમ કરશે, તું તને આ ઇન્સેન્ટિવ આપીશ યા તારું પ્રમોશન કરીશ, આ બધા જેવી અલગ અલગ તમે પેત્રા કરો છો બહેનો પાસે ફેવર્સ લેવા માટે, એને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કહેવાય. આ લો અત્યારે 2013 થી આવ્યો છે, અગર એની પહેલા તો તનુષીબેનને 100% લો કામ લાગે. હવે આપણે જ્યારે આની વાત કરીએ છીએ તો સારી વાત છે. સી સાહેબ, એક વાત યાદ રાખજો, કોઈ બી બેનને, મને કોઈ કહે છે, સી બધી બહેનોને તો કોઈ મને કે બ્યુટીફુલ લાગે છે તો મને બી બહુ ગમે, પણ કઈ રીતે કહે તું બ્યુટીફુલ લાગે છે, આલતી ક્યાં ખંડાલા, તો આ સમજી જવાનું કે નેગેટિવ. નહીં, રિસ્પેક્ટફુલી કહે તો એની નજરમાં રિસ્પેક્ટ ને લસ્ટ બહેનોને દેખાય છે, એટલી બુદ્ધિ છે બહેનોમાં કે આ લસ્ટ છે કે રિસ્પેક્ટ છે. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે બહેનો જોડે, સાહેબ મને, આપણે તો બધા ભણેલા ગણેલા સમાજના છીએ, શીખવાડવું પડે કે બહેનો નવે જાણે કે પેલા કૈલાશ ખેર ની વાત કરીએ, એ આપણા એમ જે અકબર ની વાત કરીએ, એ તો આટલો ભણેલો ગણેલો છે. હવે તમારે જરૂર કે બહેનોનો પગ પર હાથ ફેરવો ને આવું બધું કરો સાહેબ, એટલે એનો એનો મતલબ શું થઈ રહ્યો છે? અને હું એક વાત કહી દઉં તમને, અગર આ લોકો એક જોડે કર્યું છે સાહેબ, બીજી 10 જોડે કર્યું છે અને ત્યાં સક્સેસફુલ ગઈ છે, કેમ કે બિચારી બેન દબાઈને ચૂપ બેઠી છે. હવે ચૂપ કેમ બેઠી છે? મારી વાત સાંભળો, કારણ કે આપણે જે પિતૃત્વ હતા, પેટ્રાઇકલ સોસાયટી, એ લોકોના ઘરમાં કહ્યું છે કે પુરુષ કરે ચાલે, આપણે સહન કરવાનું, એના લીધે આ બધું થયું છે. બીજી વાત કે આપણે આટલા બધા ક્યારના ગઈ રહ્યા છીએ કે 10 વર્ષ પછી જાગી, 15 વર્ષ પછી જાગી. તો સાહેબ આપણી ઇન્ડિયામાં એક એક ન્યાય આપતા, કોઈ સિમ્પલ કેસ હોય ને ચોરીનો, તો બી સાહેબ 10 વર્ષે તો ચોરીના કેસના ફેસલા આવે છે, ત્યારે કેમ ગવર્નમેન્ટ ભૂલી જાય છે કે અહીંયા લોકો ભૂલી જાય છે કે ચાલો 10 વર્ષ તો ફેસલો ના, તો અરે ભાઈ એ 10 વર્ષ પછી જાગી તો દેર આય દુરુસ્ત આય. કારણ કે અગર આજે આપણે બહેનોને બિરદાવશું નહીં તો કાલ ઉઠીને આપણી બીજી બહેનને દીકરીઓ આમાં શોષણમાં આવશે. એટલે ઇઝ ઇમ્પોર્ટન્ટ, એક એક ખાસ પોઈન્ટ કેવી છે સાહેબ પ્લીઝ, કારણ કે આપણે બધા શું ઘેલી પ્રજા છીએ, એટલે અમિતાભ બચ્ચન, કારણ કે બહેને પિંકની વાત કરી એટલે મને શરમ આવે છે, અમિતાભ બચ્ચન પર મને શરમ આવે છે કે જ્યારે એનું પિંકનું પ્રમોશન હતું ત્યારે એને એની પૌત્રીને લેટરો લખ્યા ને વાહ 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 દીકરી વાહ વાહ દીકરી કરી, અને જ્યારે આ નાના પટેલને તનુષીના કેસમાં કોઈક બિચારાએ પૂછ્યું મીડિયાએ, તો કહ્યું હું થોડોક નાનો પટેલ છું, અરે તો ભાઈ મને દેખાય છે, અમને દેખાય છે કે ભાઈ તું નથી, યા તું નથી તનુશ્રી, પણ તારી તો બુદ્ધિ ચાલે ને કે તમારે બોલી શકો કે ભાઈ ખોટું થયું, અગર સત્ય છે તો આની આની તહેકીકાત કરો. કારણ કે બધા અમિતાભ બચ્ચન, અમે અમિતાભ બચ્ચનને રિસ્પેક્ટ કરીએ છીએ, પણ અગર અમિતાભ બચ્ચન આવું બોલે છે તો બીજા 4 લોકો સમજે છે. એટલે મારે ખાસ કહેવું છે કે જે લોકો પોઝિશન પર બેઠા છે, મહેરબાની કરો, સુષ્મા સ્વરાજ જેવી મારે એમની બહુ રિક્વેસ્ટ રિસ્પેક્ટ છે, હવે એમને ટ્વીટ પર તો ફટાફટ જવાબ અપાય છે, તો ભાઈ તમે એટલીસ્ટ એ તો બોલો કે અમે એમજે અકબરની તહેકીકાત કરશું, તમે કશું ના બોલ્યા. એટલે સાહેબ આ બહુ ખોટી વાત છે, તમે સત્ય જોડે ઉભા રહો, તમે તમારી પાર્ટી વેડા ના કરો. ઓકે, આ એક દર્દ છે મહિલાનો, અને એ તમને ટીવીમાં